ભાજપે મંગળવારે મોડી રાત્રે અગિયારમાંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતા આવશે આ યાદી પ્રમાણે ભાજપે એક પણ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ ન આપીને નો રિપિટ થિયરી અપનાવી છે અને નવા તથા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી છે યાદીમાં કુલ વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અઢાર એપ્રિલે યોજાનારી છે તે માટે ભાજપે મંગળવારે મોડી રાત્રે અગિયારમાંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ છે આ યાદી પ્રમાણે ભાજપે એક પણ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ ન આપીને નો રિપીટ થિયરી અપનાવી છે અને નવા તથા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી છે યાદીમાં કુલ વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો અઢાર એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે તે માટે ભાજપે મંગળવારે મોડી રાત્રે અગિયારમાંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ રહેલી છે તો યાદી પ્રમાણે ભાજપ દ્વારા એક પણ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવી નથી ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે અને નવા તથા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી છે કુલ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અઢાર એપ્રિલે યોજાનાર છે ચૂંટણીનો ધમધમાટ ભાજપમાં શરૂ થઈ ચૂક્યો છે ભાજપે મંગળવાર એટલે કે કાલે મોડી રાત્રે અગિયાર માંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મહત્ત્વની વાત છે આ યાદી જાહેર કરીને ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એક પણ વર્તમાન કોર્પોરેટરને ભાજપે ટિકિટ નથી આપી તથા નવા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી છે તો જે રીતના ભાજપ દ્વારા સ્ટ્રેટેજીસ અપનાવવા અપનાવવામાં આવી રહી છે નો રિપીડ થિયરી આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા માટે ભાજપે અપનાવી છે યાદીમાં કુલ વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ભાજપે મંગળવારે મોડી રાત્રે એટલે કે કાલે મોડી રાત્રે અગિયાર માંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે મહત્વની વાત છે આ વખતે ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એક પણ જૂના કોર્પોરેટરને આ વખતે ભાજપે ટિકિટ નથી આપી જે છ નંબરનો વોર્ડ છે તેની યાદી હજી જાહેર થવાની બાકી છે તે આજે જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે યાદી પ્રમાણે ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે નવા તથા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને ભાજપ દ્વારા તક આપવામાં આવી છે યાદીમાં મહત્વનું છે કુલ વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે રીતના અઢાર એપ્રિલે યોજાનારી છે તો જે રીતના આ અગાઉ ગુજરાતની જે છ મહાનગરપાલિકા હતી તેમાં સંપૂર્ણ રીતે જીત મળ્યા બાદ હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ જીત મળે તેવી તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી ચૂકી છે ભાજપમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ભાજપે કાલે મોડી રાત્રે દસમાં અગિયારમાંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે યાદી પ્રમાણે ભાજપે એક પણ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ નથી આપી ભાજપે યાદી પ્રમાણે નો રિપીટ થિયરી અપનાવી છે તથા નવા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી હોય તેવું કહી શકાય યાદીમાં કુલ વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકા ને હવે ચૂંટણી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયા છે અહીંના ઉમેદવારો ખાસ કરીને વાત કરીશું દાસજી મહત્વની વાત કહી શકાય તો જનતા જ કેમ એનું શું કારણ હશે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કે જેઓ ગુજરાતના પનોતા પુત્ર છે એમને જે બે હજાર ચૌદ પછી કેન્દ્ર સરકારમાં જે રીતે વિકાસના કામો કર્યા છે અને જે યોજનાઓ લાવ્યા છે એ જ રીતે આપણા ગુજરાતની અંદર આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં અને આપણા આદરણીય અને અને ડાયનેમિક એવા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર નેવું ટકા કરતાં પણ વધુ સીટો લાવીને જે વિજય પ્રાપ્ત કર્યું છે એ વિજયભી વીજેપીના વિકાસના કામો અને કેન્દ્ર સરકારના જે વિકાસના કામોને ધ્યાનમાં લઈને પ્રજાએ ખોબલે ખોબલે વોટ આપીને હમણાં જ ઇલેક્શન પ્રત્યે ત્યારે વિજય પતાકા લહેરાવી છે ત્યારે અમને વિશ્વાસ છે કે ગાંધીનગર મહાનગરમાં પણ એ ચુવાલીસો સીટો લાવવાનો અને બસો ચોર્યાસી બુથ જીતવાનો જે અમે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ સાકાર થશે એવો અમે આપણને સો ટકા વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો કેટલો સફળ નિવડશે કમળને સફળ બનાવવામાં આવ્યો સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકામાં રાર ગામનો જે સમાવેશ થયો સ્માર્ટ ગાંધીનગર પાલિકા અહીંયા વિશ્વમાં ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અને નવા ચહેરાઓ એ બધા સરપંચ કે સંગઠનમાં રહી ચૂકેલા છે એટલે બધા જ અંદર જે પાર્ટીની પદાધિકારીઓની સેવા પ્રજા સુધી જે સેવાઓ પહોંચી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીનો થિરાત વિજયભાઈનો અને સંગઠનના જે ભાજપ સાથે ભાજપ મક્કમ અને પ્રજા અડીખમ છે એટલે ભાજપનો વિશ્વાસ કોરોનામાં પણ લોકો કાર્યકરો પોતાનો મોતનો ડર રાખ્યા સુધી ઘરે ઘરે જઈ લોકોને રેશન કાર્ડ મફત કીટો માસ્કનું વિતરણ અનેક સેવાકીય મૂલ્યોનું ગરીબનું કલ્યાણ કર્યું છે એમ ગરીબોના અમને મત નહીં પણ અમને આશીર્વાદ આપવાના છે એવું પ્રજાનો અમને ચોક્કસ વિશ્વાસ છે અને ગાંધીનગરમાં ચુવાલીસ ચુવાલીસ બેઠકોનો જળહર વિજય થશે એવો અમારા નવા ઉમેદવારોને સંગઠનની અમારા ઉપર જે મેળ મૂકી છે એમાં અમે પ્રજા સુધી લોક કલ્યાણના કાર્યો પહોંચાડીશું વિકાસના કયા મુદ્દા લઈને જનતા પાસે જશે વિકાસના જે અમે હું નવા વોર્ડોની વાત કરું છું નવા સીમાંકન જે આવ્યા એમાં અઢાર ગામો જે નવા આવ્યા છે એ ગામોનો બી વિકાસ ગાંધીનગરનો જેવો વિકાસ થયો છે એવો સર્વાંગી વિકાસ નવા વિસ્તારોનો બી થાય એ અમારું લક્ષ્ય છે બેન મહિલા તરીકે તમે ટિકિટ આપી છે મહિલા વિકાસમાં મુદ્દા કાશ જનતા સમક્ષ મહિલાને લગતી જે પણ સરકારની યોજનાઓ છે અમે ઘેરગેર અમે પહોંચાડીશું દરેક મહિલાઓને અમે અપાવવાના પ્રયત્ન કરીશું અને અમે બધા બહેનોને અમે પ્રચાર વખતે પણ બી અમે વિશ્વાસ અપાઈશું કે અમે એમની જે મહેનત છે અમે સાર્થક કરીને બતાવીશું જૂટાશો તો સૌથી પહેલું વિકાસનું કામ કર્યું હશે પહેલાં તો અમારા જે ગામમાં વાવોલ અને કોલોડામાં સૌથી પહેલાં વિકાસનું કામ ગટરનું હશે અમારું ગામ અત્યારે નગરપાલિકામાં આવ્યું છે જેથી ગટરોની બહુ પ્રોબ્લેમ છે અને જો અમે જીતીશું કમળ અને જીતીશું જ કેમ કે અમારું સિમ્બોલ જેવું છે કે પબ્લિક અમારા સિમ્બોલ પર વિશ્વાસ કરશે અને અમે ગટરોની વ્યવસ્થા કરીશું ચોક્કસ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે અને લોકો સુધી વિકાસના કામો પહોંચાડશે કેમેરામેન અક્ષય પટેલ સાથે મિદીપસિંહ સિરાટો નિર્માણ ન્યૂઝ ચૂંટણી માટે ભાજપે મંગળવારે મોડી રાત્રે અગિયાર માંથી દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી છે છ નંબરના વોર્ડની યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ છે આ વખતે ભાજપે રિપીટ થિયરી અપનાવી છે અને વીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ પણ થયો છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ